આપણી સાથે અત્યારે શૈલેષભાઈ અત્યારે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. કોંગ્રેસના નેતા શૈલેષભાઈ, એ કહો કે શું કહેશો આજે જે રીતની રેલી કાઢવામાં આવી? ગુજરાતમાં આ વર્ષે ઇલેક્શન થઈ રહ્યા છે, એ પહેલા આ પ્રકારે ઈડીની નોટિસ જે મળી છે એને લઈને આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બેઠી છે ત્યારથી સીબીઆઈ હોય, ઈડી હોય કે અન્ય ઓફિસો હોય, એના દ્વારા તમામ રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસ પાર્ટી નહીં, ભારતીય જનતા પાર્ટીના જે ટેકામાં ન હોય એના વિરોધમાં હોય તમામ રાજકીય પાર્ટીઓના મુખ્ય નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. એ જ રીતે સુપ્રીમ કોર્ટે જ્યારે ઢેરાલ અંગેની બાબતમાં કોઈ પણ રીતની જામીન પણ એમને જામીન પણ આપેલા છે, એમને કોર્ટમાં હાજર નહીં રહેવાની પરમિશન પણ આપેલી છે, તેમ છતાં પણ ઈડીએ નોટિસ આપી છે. એ ફક્ત અને ડર છે. આવનારા જે રીતે રાહુલજી અને સોનિયાજી કોંગ્રેસ પાર્ટી માટે અને ભારતીય જનતા માટે જે રીતનો પ્રયત્ન કરી રહ્યા છે એને દબાવવાનો એક આ મોટા મોટો પ્રયત્ન છે. બંધારણના વિરુદ્ધનું કૃત્ય એ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કરે છે. તમને લાગે છે કે આ ઇલેક્શનનો મુદ્દો હશે ગુજરાત માટે? સવાલ ઇલેક્શન નથી, સવાલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણનો છે. બંધારણનો અધિકાર જે લોકોનો આપે છે, બંધારણને સાચવવું, બંધારણની રક્ષા કરવી એ કોંગ્રેસ પાર્ટી માટેનો અહમ મુદ્દો છે. અને આ મુદ્દો બંધારણને ટકવા માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે દુરુપયોગ કરી રહી છે એના માટે અમે આ મુદ્દો ઉપાડ્યો છે. અને ચોક્કસ આવનારી ચૂંટણીમાં જે રીતે રાહુલજીને ટચ કરવાની વાત કરી, ઈડીને નોટિસ આપી છે, આ તો એક નાનો ખાલી એક પ્રતિક પ્રોગ્રામ છે. આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી હજી પણ નહીં સુધરે તો આના પર ઝલક પ્રોગ્રામ આપવામાં આવશે. હેલો, આ હતા શૈલેષભાઈ. એમનું કહેવું છે કે આનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો જે છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ગાંગર, ગુજરાત તક, અમદાવાદ.